સમાચારમાં આગળ વાત કરીએ વાપીની, તો વાપી ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ વલસાડ સમિટ યોજાઈ. જિલ્લાના 1005 એકમો સાથે રાજ્ય સરકારે રૂપિયા 1196 કરોડના MOU કર્યા, ત્યારે 1200 વ્યક્તિઓને રોજગાર મળશે. ચૂંટાયેલા પ્રતિનિધિ અને અધિકારીઓ વચ્ચે સુદૃઢ સંકલ્પ થકી વલસાડ જિલ્લો ઉદ્યોગો માટે બેસ્ટ ડેસ્ટિનેશન બન્યો છે એવું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું. બે દાયકા પહેલાં વડાપ્રધાનશ્રીએ વાવેલું વાયબ્રન્ટ ગુજરાતનું બીજું આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે, ત્યારે નિષ્ણાંત વક્તાઓએ ઉદ્યોગકાર રોકાણકારોને પેનલ ડિસ્ક, સ્ટાર્ટઅપ નેટવર્કિંગ સેશન, B2B અને B2C મીટિંગ દ્વારા માર્ગદર્શન આપ્યું. વિવિધ યોજનાઓના 5 લાભાર્થીઓને લોન સહાયના 34,33,222ના ચેકો અને 3 લાભાર્થીઓને 4.59 કરોડના ટર્મ લોનના મંજૂરી પત્ર અને ચેક એનાયત કરાયા. જે વાયબ્રન્ટ ગુજરાત છે એ 2023માં એનો 10મો વાયબ્રન્ટ ગુજરાત કરવા જઈ રહ્યું છે, ત્યારે મોદી સાહેબે આ 20 વર્ષની ઉજવણી હમણાં અમદાવાદમાં મહાત્મા મંદિર ખાતે કરી, અને ત્યારે એમણે જણાવ્યું કે આ જ સમય છે આ સમયનો ઉપયોગ આપણે બધાએ કરી લેવો જોઈએ. એટલા માટે કે પોઝિટિવ ઉદ્યોગ નીતિ અને સાથે સાથે સમગ્ર દેશમાં જ્યારથી આપણા અમિતભાઈ સાહેબ ગૃહમંત્રી પદ સંભાળ્યું ત્યારથી કાશ્મીર હોય કે કન્યાકુમારી, બંગાળ હોય કે કોઈ પણ દેશનો ભાગ હોય, જે રીતે શાંતિ પ્રવર્તે છે, કાયદાનું શાસન જ્યાં પ્રવર્તે છે ત્યાં દરેક આર્થિક પ્રવૃત્તિ વિકાસમાં આવશે. અને આપણે નસીબદાર છે કે એવા સમયમાં આપણે છે કે જ્યારે 2027માં આપણું ભારતનું અર્થતંત્ર અત્યારે ઇંગ્લેન્ડને હટાવીને 5મા નંબરે આવ્યું છે, 2027માં 3જા ક્રમે ચોક્કસ આવવાનું છે, એમણે ગેરંટી આપી છે. તો આ ગેરંટીમાં આપણા ઉદ્યોગપતિઓ આપણે બધા એમાં સામેલ થઈએ અને આપણે આ કામ કરી જ રહ્યા છીએ. આમ જોઈએ તો ગુજરાતમાંથી આખા ભારતમાંથી જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થાય છે એના લગભગ 38% આપણા ગુજરાતના બંદરો હેન્ડલ કરે છે. મારું ફેબ્રિકેશન ઇક્વિપમેન્ટ યુનિટ છે, જેનું નામ છે રિદ્ધિ ઇક્વિફેબ, જે વાપી કરવટ એરિયામાં આવેલું છે. આ જે આજના દિવસ સરકાર તરફથી અમને MSME સ્કીમ હેઠળ અમને 10,70,000 રૂપિયાની એક સબસિડી મળેલી છે, જે અમને આગળ જતાં ઘણા ઉપયોગી છે. અને અમે લગભગ 1.25 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું, એના સામે અમને સબસિડી આપેલ હોય તો આગળ જતાં બી અમને વધારે પૈસાની બી જરૂર પડશે, ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડશે, તો સરકાર તરફથી સહાય આપવામાં આવે છે કે આગળ બી તમને સહાય મળતી રહેશે, જેથી અમે મારો ગ્રોથ કરી શકીએ. અમારી ફેક્ટરીમાં લગભગ 25-30 માણસોને અમે રોજગાર આપીએ છીએ, જે આગળ જતાં અમે એક મોટી કંપનીમાં રૂપાંતર કરી શકીએ એવું અમને એક આશા છે. આ સાથે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને હું બીજા લોકોને બી પ્રોત્સાહિત કરી હતી જેથી આ સ્કીમ હેઠળ લોકો આવા બધા કાર્યો કરે. મિતાલી કોઠારી છું, મારી કંપનીનું નામ છે મેરેટ પોલિમર્સ પ્રાઇવેટ લિમિટેડ. અમે લોકો કલર માસ્ટર બેચીસને ફિલર કમ્પાઉન્ડ્સ બનાવીએ છીએ ફોર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ. મારા ફાધરે આ બિઝનેસ ચાલુ કર્યો છે સિન્સ 40 યર્સ, અને અમારું નવું સેટઅપ અત્યારે આવી રહ્યું છે. અને આજે અમને એક ગુજરાત ગવર્મેન્ટના સહકારથી એક ઓનર મળ્યો છે કે અમને અમારી સાથે MOU કર્યું છે અમારી કંપની સાથે ગુજરાત ગવર્મેન્ટે. અને જે વાયબ્રન્ટ ગુજરાતની સ્કીમ છે, સો ઇટ્સ એન ઓનર ફોર અસ. અને એક અમને એક તક મળી છે કે અમે ગુજરાત અને ઇન્ડિયાના સક્સેસ સ્ટોરીનો એક પાર્ટ બની શકીએ, ભલે નાનો પાર્ટ પણ અમે બની શકીએ. ને અત્યારે અમે 25 કરોડનું MOU કરેલું છે વિથ ગુજરાત ગવર્મેન્ટ, અને અરાઉન્ડ 150 પીપલનું એમ્પ્લોયમેન્ટ જનરેશન આનાથી થશે. એક અમને અવસર મળ્યો છે જેનાથી અમે લોકો નોટ ઓન્લી એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ આજુબાજુના વિસ્તારોના ડિસ્ટ્રિક્ટના અમે જેટલું અપલિફ્ટમેન્ટ માટે બી અમે કરી શકીએ એ બી અમે એક એફર્ટ રાખશું.